हेलो फ्रेंड्स, आज आप समझू ट्रांजिस्टर एज अ स्विच। तुम जी सको ट्रांजिस्टर एज अ स्विच में अँ फिगर आपेली है, तेमा एनपीएन ट्रांजिस्टर है। एना बेस छेड़ा में पॉजिटिव सप्लाय आपेली है, आईबी करंट ज्यां तमने देखाय छे ज्यां प्लस साइन है, एटले के ट्रांजिस्टर बेज में पॉजिटिव सप्लाय आपेली है। कलेक्टर ने एमीटर वच्चे आउटपुट लेवानुं छे, त्यां वोल्टमीटर कनेक्ट करेलू है अने ऊपर कलेक्टर साइड थी प्लस वीसीसी सप्लाय आपेली है, बराबर। हवे एनपीएन ट्रांजिस्टर ना बेज में तमे पॉजिटिव सप्लाय आपी, एटले एनपीएन एटले बेज में क्यों मटीरियल छे पी टाइप, एने कई सप्लाय मळी पॉजिटिव, एटले ट्रांजिस्टर ओन थाशे। ट्रांजिस्टर ओन थाशे एटले शुं थाशे, ऊपरथी जे प्लस वीसीसी सप्लाय आवे छे ते बधी ट्रांजिस्टर में अंदर एंटर थाशे अने ट्रांजिस्टर ना एमीटर साइड थी बहार निकळशे अने ग्राउंड थई जशे। तेथी आउटपुट में त्यारे कंई मळशे नहीं, एटले आउटपुट केवुं मळशे त्यारे जीरो। वोल्टमीटर में आउटपुट केवुं बतावशे जीरो, एटले तमे ज्यां जुओ जीरो लखेलुं छे, एटले के आ ट्रांजिस्टरनी लो एटले के ऑफ कंडीशन थई। समझाणुं? फरीथी एनपीएन ट्रांजिस्टर छे, तेना बेज में पी पॉजिटिव सप्लाय आपेली छे, तेना बेज में पी टाइप मटीरियल छे, एटले पॉजिटिव सप्लाय आपशो तो जी ओन थाय, नेगेटिव आपो तो ओन न थाय। एटले ट्रांजिस्टरना बेजमां कोई टाइप मटीरियल छे एनपीएन छे, एटले तेने पॉजिटिव सप्लाय आपेली, एटले ट्रांजिस्टर ओन थाय। ट्रांजिस्टर ओन थाय एटले ऊपरथी जे वीसीसी सप्लाय आवे छे ते बधी शुं थई जाय, ट्रांजिस्टरमां एंटर थई अने ट्रांजિસ્ટરના એમિટરમાંથી બહાર નીકળી અને શું થઈ જાય, ગ્રાઉન્ડ થઈ જાય, એટલે ત્યારે આઉટપુટમાં કાંઈ મળે નહીં। એટલે આઉટપુટમાં વોલ્ટમીટરની બાજુમાં ઝીરો વોલ્ટ એવું લખેલું છે, એટલે ત્યારે આઉટપુટ કાંઈ મળતું નથી। હવે સેકન્ડ ફિગર આપણે જોઈ, બરાબર, આ ઓફ કન્ડિશનની વાત છે। હવે ટ્રાન્ઝિસ્ટરની સેકન્ડ ફિગર તમે જુઓ, બરાબર, એ જ એનપીએન ટ્રાન્ઝિસ્ટર જ છે, ખાલી ટ્રાન્ઝિસ્ટરના બેઝને શું કરી દીધો ગ્રાઉન્ડ, એટલે કે ગ્રાઉન્ડ કહો કે નેગેટિવ સપ્લાય આપેલી છે તેવું તમે કહો, બાકી બધી વસ્તુ સેમ જ છે। હવે એનપીએન બેઝમાં કયું મટીરિયલ છે પી ટાઈપ, હવે એમાં તમે સપ્લાય કેવી આપી, ગ્રાઉન્ડ કર્યો એટલે કે નેગેટિવ, એટલે એ ઓન થશે તો કે નહીં થાય। એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે તેથી નેગેટિવ સપ્લાય બેઝમાં આપો એટલે ઓન થશે નહીં, ટ્રાન્ઝિસ્ટર ઓન ન થાય, એટલે ઉપરથી જે વીસીસી સપ્લાય આવે છે તે ટ્રાન્ઝિસ્ટરમાં એન્ટર થઈ શકે નહીં, કારણ કે ટ્રાન્ઝિસ્ટર શું છે ઓફ છે, એટલે બધી વીસીસી સપ્લાય કઈ બાજુ જશે, વોલ્ટમીટર બાજુ, એટલે આઉટપુટમાં ત્યારે શું મળશે આપણને પ્લસ વીસીસી, એટલે આ ટ્રાન્ઝિસ્ટરની કઈ કન્ડિશન થઈ, ઓન। આ ઉપર આપણે જોઈ તે શું હતું ઓફ, એટલે કે ટ્રાન્ઝિસ્ટરની ઓન કન્ડિશન અને ઓફ કન્ડિશન। ટૂંકમાં એનપીએન ટ્રાન્ઝિસ્ટર હતું તેના બેઝમાં પોઝિટિવ સપ્લાય આપો ત્યારે ઓન થાય, અને એનપીએન ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં જ્યારે નેગેટિવ સપ્લાય આપો ત્યારે શું થાય ઓફ થાય, એટલે ઓફ થાય ટ્રાન્ઝિસ્ટર ત્યારે આઉટપુટ વીસીસી મળે, ટ્રાન્ઝિસ્ટર ઓન હતું ત્યારે આઉટપુટ કેવું મળતું હતું ઝીરો, બરાબર। આ હતું ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ, એનપીએનમાં પોઝિટિવ સપ્લાય આપવાની એકવાર અને એકવાર નેગેટિવ સપ્લાય આપવાની, બરાબર છે દોસ્તો, સમજાઈ ગયું બધાને? ઓકે, થેન્ક યુ।